ના કર્તવ્યને બરાબર અંજામ ના આપી શકે, મુહૂર્તમ દુઃખિતો ભવત. અને વળી જ્ઞાનોપદેશ કર્યો છે, તરતિ શોકમ આત્મવિત પિતામહ ની પરમ ગતિ જોઈ. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરથી રજા લઈ નીકળ્યા, અનેકાનેક દેશોમાં થતા થતા પ્રભુ દ્વારકા પહોંચ્યા છે. દ્વારકામાં ભગવાન દ્વારકાનાથનું સ્વાગત થયું છે, અને અહીંયા હસ્તિનાપુરમાં ઉત્તરાના જે ગર્ભની ભગવાને રક્ષા કરી હતી, નવ માસ પૂરા થયા, માના ગર્ભથી પરમ ભાગવત મહારાજ પરીક્ષિતનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ. વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણો આવ્યા છે, જાત કર્મ સંસ્કાર થયા, બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું. તમારો આ બાળક દાશરથી રામ જેવો સત્યસંધ થશે, ઇક્ષ્વાકુ જેવો મહામાનવ થશે, શિબી જેવો શરણાગત વત્સલ થશે, આ યયાતિ જેવો ધાર્મિક થશે. બંને અર્જુન કાર્તવીર્ય અને કુંતાપુત્ર એના જેવો બાણાવળી થશે, સમુદ્ર જેવો દુસ્તર થશે, મૃગેન્દ્ર જેવો વિક્રાંત થશે, પિતૃઓ જેવો સહિષ્ણુ થશે. આનો મતલબ પિતૃઓ સહિષ્ણુ હોય છે. અમે મા બાપ સર કુપુત્રો જાય તક વચ્ચે દપી કુમાતા અને ભવતી, પિતૃઓ જેવો સહિષ્ણુ થશે. રમાપતિ ભગવાન વિષ્ણુની જેવો ભૂત માત્રનો પ્રાણી માત્રનો આશ્રય બનશે, રંતિદેવ જેવો ઉદાર થશે. ત્રણ અશ્વમેધ યજ્ઞ કરીને આ ચક્રવર્તી પણાન પામશે, પરંતુ તક્ષકાદ આત્મનો મૃત્યુમ દ્વિજપુત્રો ઉપસર્જિતાત. બ્રાહ્મણના શાપથી ને તક્ષકના દંશથી આનું મૃત્યુ થશે. આ સાંભળતા પાંડવોને ચિંતા થઈ, જો બ્રાહ્મણના શાપથી મરે તો આની સદગતિ કેમ થાય. બ્રાહ્મણોએ કહ્યું, ચિંતા ન કરો ધર્મરાજ, તમારો આ બાળક ભગવત કૃપા પ્રાપ્ત છે, ભગવાન વિષ્ણુએ કૃપા કરી આપ્યો છે, એટલે એનું એક નામ છે વિષ્ણુરાત. પરીક્ષિતજીને વિષ્ણુરાત પણ કહે છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણમાં જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી એ સાત જ દિવસમાં મુક્તિને પામશે. બ્રાહ્મણોને દક્ષિણા આપી, બ્રાહ્મણોના આશીર્વાદ લીધા, પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યા. દરમિયાન વિદુરજી ગયા હતા તીર્થયાત્રા કરવા, એ તીર્થયાત્રા કરીને પાછા પધાર્યા. હસ્તિનાપુરમાં વિદુર કાકાના સામૈયા થયા, બધા પગે લાગ્યા. બધાએ પૂછ્યું, કાકા કયા કયા તીર્થોમાં યાત્રા કરી આવ્યા, જ્યાં તમે ક્યાં રહેતા હતા, ખાવા પીવાની શું સગવડ થતી હતી, તમે ક્યાં ક્યાં દેવના દર્શન કર્યા, અને એ દરમિયાન તમે અનેક મહાપુરુષોને મળ્યા હશો, કોઈની પાસેથી કંઈ સારો ઉપદેશ સાંભળ્યો હશે, આ બધું અમને કયો ને. જૂના જમાનામાં ગામડામાંથી જાત્રાળુ જાત્રા કરવા જાય ને, પછી વળાવે ને, અને પછી ઓલ્યા જાય તો પાછા એમ સમજીને જ જાય, કદાચ પાછા આવીએ ખરા ને, કદાચ નહીં આવીએ. એ વખતની જાત્રાઓ એવી હતી ને, અને કેટલા દી તે ડોહાને એ રીતે વળાવતા, અને પછી પાછા હેમ ખેમ પાછા આવે ને જાત્રા કરીને, અને ત્યાં ગામની બહાર ગોંદરે હડમનની દેરીએ ન્યા બેઠા હોય, ત્યાં તો ગામમાં બધા આવે સમાચાર, એલા આવ્યા ઓલા જાત્રાળુ આવ્યા, જાત્રા કરીને પાછા આવ્યા, અને ત્યાં તો ફટાફટ ગામવાળા બધા હામૈયાની તૈયારી કરે, કડે દોકડ બાંધી હાથમાં ઝાંઝ, અને ધૂળની ડમરી ઉડતી જતી હોય ને આવે, શેરી વળાવી સજ
છોકરો ભણી ગણી કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલો એટલે એણે એક બહુ સરસ પ્રશ્ન કર્યો કે આપણે ત્યાં આવા ઘણા બધા ભજનો છે, લોકગીતો છે, પણ એમાં મોટે ભાગે પેલી કડી જુદી હોય, પછીની બધી કડીઓ એક હરખી જ હોય. ઉતારા ઓરડા, દાંતણ દાડમી,